રાશિમંડળની પહેલી રાશિની વાત કરીએ, મેષ રાશિ. અલય અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ખાસ કરી મેષ રાશિવાળા જાતકોને મહત્વના કોઈપણ પ્રકારના કામકાજ કરવાના હોય તો સારા સફળતાના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. માન સન્માનમાં વૃદ્ધિ થાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે મેષ રાશિના જાતકોને આજે દેખાશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ છે. વિદ્યાર્થીઓ માટે જો સારી મહેનત કરીએ તો આગળ જતા સારા પરિણામ આપણને પ્રાપ્ત થશે. વેપારી વર્ગ માટે આર્થિક લાભની સંભાવનાઓ પણ સારી દેખાય રહી. નોકરિયાત વર્ગને પણ સારું છે. ગ્રહસ્થિમાં પણ સારી સુખાકારી પ્રાપ્તિ થશે. વૃષભ રાશિની વાત કરીએ, જેના અક્ષર બહુ છે, તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજના દિવસને જો ધ્યાનમાં રાખવામાં આવે તો લાભ પ્રાપ્તિના અવસરો મળવાના છે. મતલબ કે મોઢું ધોવા જતા નહીં લક્ષ્મીજી આવે ત્યારે. ખાબ ધ્યાનમાં રાખજો. જે કંઈ મહેનત કરવાની છે, જે કંઈ પુરુષાર્થ કરવાનો છે, આજે વધારી દેજો કામકાજ, કારણ કે આજે સારા સુખની પ્રાપ્તિ થવાની છે. શારીરિક સ્વાસ્થ્ય પણ આજના દિવસ માટે સારું રહેશે. કર્તવ્ય નિષ્ઠા, વાકચાતુર્ય, આ બધી બાબતોથી તમારું કાર્ય સરળ બનશે. આ વસ્તુને પણ ધ્યાનમાં રાખજો. આર્થિક સ્થિતિ મજબૂત બને એવા યોગ ચંદ્રબળના આધારે આજે વૃષભ રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. મિથુન રાશિની વાત કરીએ તો કચ્છ મિથુનમ પ્રોક્તા, તો સ્વામીજીનો બુચે રાશિમંડળની આ ત્રીજી રાશિ છે. મિત્રો, વેપાર ધંધામાં સારા લાભની શક્યતાઓ આજે દેખાઈ રહી છે. નોકરિયાત વર્ગને ઉચ્ચ અધિકારી વર્ગ દ્વારા એક સારો લાભ જણાય તેવા પણ યોગ બની રહ્યા છે. બઢતીની ઉત્તમ તકો મળે, પરિવારમાં શાંતિ જણાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. જય ગણેશ. કર્ક રાશિની, ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકોને આજે પારિવારિક સમસ્યાઓમાં ચોક્કસ એક સારું સમાધાન દેખાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ માટે તો સફળતા સારી છે જ. કોર્ટ કચેરીને લગતા કામકાજની અંદર પણ પ્રગતિના સારા યોગ બની રહ્યા છે. કર્મચારીઓનો સહયોગ મળે, તમારું કાર્ય સરળ બને, મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે. વાત કરીએ સિંહ રાશિની, મ અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોને. કદાચ મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે એવી સંભાવનાઓ છે. નોકરી ધંધામાં વિશેષ ધ્યાન આપવું પડશે આજના દિવસ માટે. ઉદ્યોગ વેપારમાં એક સારી અનુકૂળતા દેખાઈ રહી છે. સંતાનોના શૈક્ષણિક બાબતના કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો આજના દિવસ માટેમાંથી તમે હળવા થશો, મતલબ કે સારું ફળ તમારા હાથે મળવાનું છે. હવે વાત કરીએ છઠ્ઠી રાશિ. છઠ્ઠી રાશિ એટલે કન્યા રાશિ. પ ઠ અને ણ જેના અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકો માટે મામા હોય મોસાળ હોય આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. હા, વાણી વર્તનમાં થોડી કાળજી આજના દિવસ માટે રાખવી પડશે. સગા વહાલાઓ દ્વારા પણ થોડી પરેશાની રહેવાય તેવી શક્યતાઓ દેખાય છે. જૂની સમસ્યાઓમાં ચોક્કસ એક સારું સમાધાન તમને પ્રાપ્ત થશે. જય ગણેશ. હવે વાત કરીએ તુલા રાશિની. ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મહત્વના કાર્યમાં એક વિલંબની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. આર્થિક બાબતોમાં સારા લાભની શક્યતાઓ પણ છે. આજે ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે. તબિયતની બાબતમાં થોડીક કાળજી લેવી પડશે આજના દિવસ માટે. તો આ પ્રમાણે તુલા રાશિના જાતકોનો આજનો દિવસ દેખાઈ રહ્યો છે. વૃશ્ચિક રાશિ, ન અને ય અક્ષર છે તો વૃશ્ચિક રાશિ છે, સ્વામી એનો મંગળ છે. ભાગીદારીવાળા કામકાજમાં લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે. વેપારીઓ સાથેના સંબંધોમાં પણ એક સારો લાભ થશે. પણ કોઈ પણ પ્રકારની ઉધારીથી આજના દિવસ માટે બચવું પડશે. મતલબ લેવડ દેવડમાં જેટલી કાળજી રાખશો એટલું જ પરિણામ તમને સારું પ્રાપ્ત થશે. વાત કરીએ ધનરાશિની. પ ધ ફ અને ઢ જેના અક્ષર છે એવા ધનરાશિવાળા જાતકો માટે ભાગ્યોદય માટે નવી સારી તકો મળે તેવી સંભાવનાઓ દેખાય છે. કામકાજની શરૂઆત ધીરજથી કરવી પડશે. મિત્રો સાથે સામાન્ય મતભેદની શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાય છે. અચાનક બહારગામ જવાનું થાય, મુસાફરી થાય, અથવા તો અચાનક પ્રવાસના યોગ બને આવા યોગ પણ નકારી શકાતા નથી. પણ પ્રવાસની અંદર થોડું સાવધાની રાખીને જો કામકાજ હોય તો જવું, આ સંકલ્પબદ્ધ બનીને જજો તો તમારું કાર્ય ચોક્કસ સરળ બનશે. જય ગણેશ. પાછળની ત્રણ રાશિની વાત કરીએ તો મકર રાશિ. મકર રાશિ એટલે જેના અક્ષર ખ અને જ છે. મકર રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો વેપારમાં નવી યોજનામાં સફળતા સારી પ્રાપ્ત થાય. નવા લોકોની મુલાકાત ખૂબ જ સારો લાભ કરાવડાવે. દૈનિક જીવનમાં કદાચ મુશ્કેલીઓ આવતી હશે તો આજના દિવસ માટે એમાંથી રાહત મળશે. માતાના સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. કુંભ રાશિ, ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકો માટે સામાજિક હોય ચાહે આર્થિક હોય સારો સહકાર મળશે આજના દિવસ માટે. હરીફાઈવાળા કામકાજમાં ખૂબ જ સારી રાહત થાય. સંપત્તિને લગતા કામકાજમાં એક સારો સહયોગ મળે. જેટલી મહેનત કરીએ મહેનતના પ્રમાણમાં સારું ફળ મળે તેવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. મીન રાશિ, દ ચ જ અને થ ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે. નોકરિયાતને સારા અવસર મળે કામકાજની અંદર. પારિવારિક જીવનમાં સુખનો વધારો થાય. સ્વજન અને સ્નેહીજનોનો જે સહયોગ છે એ આજના દિવસ માટે કદાચ થોડો ઓછો મળે, પણ તો એનો મતલબ એવો થાય કે જાત મહેનત જિંદાબાદ. તો આ પ્રમાણે આજનો દિવસ તમારા માટે બની રહ્યો છે. જય ગણેશ.